હારીજમાં શિવ ભક્તો વરસાદી પાણી ભરાઈ રહેવાથી પરેશાન થયા છે. શંખેશ્વર તાલુકાનું લોટેશ્વર ધામ ખાતે લોહેશ્વર મહાદેવનું પ્રાચીન શિવ મંદિર આવેલું છે, જ્યાં આજે પવિત્ર શ્રાવણ માસની પૂર્ણાહુતિના દિવસે સોમવતી અમાવસ્યાનું અનેરું મહત્વ રહેલું છે. શિવ ભક્તો હારીજની જાસકા મજબૂર રોડ જવાના માર્ગ ઉપર વરસાદી પાણી ભરાઈ રહેતા પરેશાન થયા છે. નાના દ્વિચક્રી વાહનો દ્વારા બાઇક ચાલકો પરેશાન થયા છે. વાહનો બંધ પડી જવાથી લોકો 1 કિલોમીટર સુધી 1.5 કિલોમીટર સુધી ચાલીને રવાના થાય છે. વાહન ચાલકો અત્યંત પરેશાન છે. 1 અઠવાડિયાથી વરસાદે વિરામ લીધો છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. સ્ટોરી રિપોર્ટ બાય નરેશ ઠાકર. પવિત્ર શ્રાવણ માસ પૂર્ણ થતાં આજે શિવ મંદિરની અંદર લોકો દર્શનાર્થે જઈ રહ્યા છે. તે હારીથી જાસકા લોટેશ્વર જવાનો જે માર્ગ છે ત્યાં પણ જોઈ રહ્યા છીએ કે આપણે જે વરસાદી પાણી ભરાઈ રહ્યા છે, જે વરસાદી પાણી ભરી રહ્યાથી આજે હજારોની સંખ્યામાં લોટેશ્વર દર્શનાર્થે જતા ભાવિક ભક્તો આજે પરેશાની ભોગવી રહ્યા છે. પોતાના નાના વાહનો, બાઇકો, રિક્ષાઓ જેઓ લઈ જઈ શકતા નથી અને લઈ શકે તો વળતા આવે તો ટીચર્સમાં પાણી ભરાવાને કારણે બાઇકો બંધ પડવા પામે છે, નાના વાહનો બંધ પડી જવા પામે છે અને લોકો પરેશાન થઈ રહ્યા છે. ત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે આ તંત્ર આવી પવિત્ર શ્રાવણ માસને પૂર્ણ થતા અમાસને પાણી ને અઠવાડિયાથી પણ વિરામ થવા છતાં પણ આ પાણીનો નિકાલ થવા પામ્યો નથી, જેથી આજે 1.5 કિલોમીટર સુધી પાણી છે. એટલે તમે આ સમીક્ષા બાબતે શું કહેવા માગો છો? સમીક્ષા શું, આનું સમય રહેતા એમ કે કંઈ રસ્તો તંત્ર નીકળવો પડે, બાકી તો આ પબ્લિક હેરાન થાય છે. અત્યારે કેટલી પબ્લિક હતી લોટેશ્વર મંદિરમાં? પબ્લિક તો સાહેબ શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર હતો એટલે હોય જ ને, હજારોની સંખ્યા પબ્લિક, હજારોની સંખ્યામાં પબ્લિક અને ગાડીઓ કાઢી કઈ રીતે લોકો એટલા બધા કાયમ છે કે તંત્ર વિચારે તો બરાબર છે, બાકી તો લોકો હેરાન થાય છે. હજારોની સંખ્યામાં લોકો દર્શનાર્થે ભીડવા જઈ રહ્યા છે ત્યારે પરેશાન થઈ રહ્યા છે. નરેશ ઠાકર, મા ન્યૂઝ, હારીજ.